સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેણા ગામે શિવજીની 51 ફૂટ ઊંચી સહસ્ત્રલિંગ ધરાવતી પ્રતિમા. મહાશિવરાત્રિમાં મંદિરોમાં આરતી અને સુશોભિત કરવામાં આવ્યા છે. શિવરાત્રિને લઈને વિશ્વ શાંતિ માટે રાજ્યના બીજા જિલ્લા ભક્તો હિંમતનગરના બેરણા 51 ફૂટની શિવજીની પ્રતિમાને દર્શન કરવા માટે આવે છે. ત્યારે હિંમતનગર તાલુકાનું બેરણા ગામ કંટારેશ્વર હનુમાનજીનું ધામ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કંટારેશ્વર હનુમાનજી મંદિરના પરિસરમાં ઊંચાઈ ધરાવતી માતાજી અને ભગવાનની મૂર્તિઓ આવેલી છે. અરવલ્લીની ગિરિમારાઓ વચ્ચે આવેલું આ ગામ શિવરાત્રિ વખતે લોકોને આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. કંટારેશ્વર હનુમાન મંદિર ચોકમાં શિવજી ભગવાનની 51 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે, જ્યાં પ્રતિમા પાસે શિવરાત્રિના દિવસે 25 કિલો ઋણી દીવટ કરી અને 20 મણ ઘી ભરી જ્યોત પ્રગટાવવામાં આવતી હોય છે, અને જેમાં 1000 કિલો ઘીની આહુતિ આપવામાં આવતી હોય છે. વિશ્વ કલ્યાણ માટે આ જ્યોત પ્રગટાવીને ભક્તો વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરતા હોય છે. ત્યારે કંટારેશ્વર હનુમાનજી મંદિર પટાંગણમાં બિરાજિત શિવજીની આરાધના કરવા માટે મહાશિવરાત્રિ નિમિત્તે હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. સાબરકાંઠા જિલ્લાનું બેરણા ગામ ભક્તિ અને આરાધના માટે જાણીતું સ્થળ છે. ત્યારે અહીંયા 51 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા આવેલી છે, જેને પર 1008 શિવલિંગ પણ આવેલા છે, અને જેને લઈને આકૃતિમાં સહસ્ત્ર શિવલિંગ ધારે શિવજીને ઓળખવામાં આવે છે. છેલ્લા 20 વર્ષે સહસ્ત્રલિંગ શિવજીની પ્રતિમા પાસે 25 કિલો ઋણી દિવેટ અને 20 મણ ઘી ભરીને પ્રગટાવવામાં આવતી હોય છે, અને જેમાં દિવસભર હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે. જોકે ભગવાન શિવની પૂજા અર્ચના સાથે જ વિશ્વ કલ્યાણ માટેની આ અનોખી શિવરાત્રિના ઉત્સવનો ભક્તો પણ ખૂબ લાભ લઈ આનંદની અનુભૂતિ કરતા હોય છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. આ બેરણા ગામની અંદર કંટારેશ્વર હનુમાનજીનું મંદિર એ આખા ગુજરાતની અંદર એનું નામ ચર્ચાય છે. આ જગ્યા ઉપર અમે અવિરત ગુરુજીના દર્શન કરવા માટે અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવીએ છીએ. છેલ્લા 15 થી 18 વર્ષથી આ 1.25 મણ રૂની જ્યોત અહીંયા પ્રગટાવવામાં આવે છે શિવરાત્રિના દિવસે. જ્યારે અહીંયા કોઈ પણ ભક્ત આવે છે, ગુજરાતમાંથી આવે છે, રાજસ્થાનમાંથી આવે છે, આખા ગુજરાતભરના દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે. એમના હરેક દુઃખ દરિદ્ર આ પવિત્ર ભૂમિ ઉપર આવી અને દર્શન કરવાથી એમના મનને શાંતિ મળે છે. એમના હરેક કાર્યો મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે. આ જ્યોતના દર્શન કરી અને ઘીનો અભિષેક કરવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે. એવા શિવજીના સાક્ષાત અહીંયા દર્શન થાય છે એવી અનુભૂતિ સર્વ ભક્તો કરી રહ્યા છે.